हेलो स्टूडेंट्स, मेटल कास्टिंग में आज आप मेटल कास्टिंग चैप्टर ना लास्ट टॉपिक्स जोईशू। सौथी पहलू तो इंस्पेक्शन ऑफ कास्टिंग। तो कास्टिंग थया पछी एनू जे छे ए शू करवू पड़े, आपणे टेस्टिंग करवू पड़े, इंस्पेक्शन करवू पड़े। तो कया कया टाइपना इंस्पेक्शन थाय छे अने केम करवू पड़े ए आपणे जोईए। आफ्टर क्लीनिंग ऑफ कास्टिंग इंस्पेक्शन इज कैरिड आउट। द डिफेक्ट्स इन कास्टिंग कैन बी आइडेंटिफाइड बाय द इंस्पेक्शन। टू वे इंस्पेक्शन आर डिस्ट्रक्टिव टेस्टिंग मेथड एंड सेकेंड वन इज नॉन डिस्ट्रक्टिव टेस्टिंग मेथड। तो कास्टिंग जे छे ए कास्टिंग नु क्लीनिंग कर्या पछी जो एमा कोई डिफेक्ट रही गई होय तो ए जे डिफेक्ट छे ए इंस्पेक्शन द्वारा आपणे जाणी शकीए छे। हवे शुं छे तो मेनली बे टाइपनी इंस्पेक्शन मेथड छे। एमा सौथी पहेलुं छे डिस्ट्रक्टिव टेस्टिंग अने बीजुं छे नॉन डिस्ट्रक्टिव मेथड। હવે ડિસ્ટ્રક્ટિવ એટલે શું? ડિસ્ટ્રક્ટિવ એટલે તોડવું અને નોન ડિસ્ટ્રક્ટિવ એટલે તોડ્યા વગરનું ટેસ્ટિંગ। ડિસ્ટ્રક્ટિવમાં શું થાય છે? તો આપણે માસ બંચ વધારે નંબર ઓફ કાસ્ટિંગ કર્યા છે તો એ કાસ્ટિંગમાંથી આપણે બે ત્રણ પીસીસ લઈ લેવાના, એને તોડી દેવાનું અને પછી શું કરવાનું? એનું ટેસ્ટિંગ કરવાનું। તો આ જે મેથડ છે એ શું છે? ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ છે। ઓકે, હવે આમાં શું થાય છે? તો જે બી આપણું કાસ્ટિંગ કોમ્પોનન્ટ છે એ કાસ્ટિંગ કોમ્પોનન્ટને તોડ્યા પછી આપણે ફરીથી યુઝમાં લઈ શકતા નથી, બરાબર। નોન ડિસ્ટ્રક્ટિવમાં શું થાય છે? તો જે બી આપણું કોમ્પોનન્ટ છે, જે બી આપણું કાસ્ટિંગ કરેલું મેટલ છે, બરાબર, એને તોડ્યા વગર એના પર ટેસ્ટિંગ કરવામાં આવે છે તો એને શું કહેવાય છે? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ। હવે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ છે એમાં અલગ અલગ 9 ટાઈપના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ છે જે હવે આપણે જોઈએ। ધ ફોલોઈંગ આર ડિફરન્ટ મેથડ્સ। એમાં સૌથી પહેલું છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન। હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન શું છે? તો કાસ્ટિંગ જે છે, કાસ્ટિંગ થયા પછી જે બી આપણો કોમ્પોનન્ટ છે એને જોઈને અને પછી ઇન્સ્પેક્ટ કરવું। દેટ મીન્સ કે જોઈને અને એની કોઈ પણ ડિફેક્ટ હોય તો એ ડિફેક્ટ આઇડેન્ટિફાય કરવી, અથવા તો મેગ્નિફાઈંગ ગ્લાસ છે એ મેગ્નિફાઈંગ ગ્લાસને ગ્લાસ વડે આપણે શું કરવાનું છે? જે બી આપણો કોમ્પોનન્ટ છે એનું ઇન્સ્પેક્શન કરવાનું છે। તો આ મેથડ છે એ શું છે? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે। વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પરથી આપણને કઈ વસ્તુ જાણી શકીએ છીએ? આપણે કઈ ડિફેક્ટ કાસ્ટિંગની જાણી શકીએ છીએ? તો જે બી આપણો કાસ્ટિંગ કોમ્પોનન્ટ છે એની સરફેસ પર ક્રેક હોય, બ્લો હોલ હોય, મેટલ પેનિટ્રેશન હોય, સ્વેલ છે, પછી સરફેસની રફનેસ છે, આ બધું જે છે એ આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી જાણી શકીએ છીએ। આ બધી ડિફેક્ટ જો કાસ્ટિંગ કોમ્પોનન્ટમાં રહી ગઈ હોય તો આપણે જોઈને અને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। તો આ શું છે? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે। અને આ ઇન્સ્પેક્શન કેવી છે? એકદમ સિમ્પલ છે, બરાબર, ફાસ્ટ છે અને કોસ્ટ વાઇઝ બી કેવી છે? ઓછી છે। એના પછી છે ઇન્સ્પેક્શન ફોર ડાયમેન્શનલ એક્યુરેસી। કાસ્ટિંગ પછીનો જે કોમ્પોનન્ટ છે એ કાસ્ટિંગ થયા પછી કોમ્પોનન્ટ પર જો આપણે મશીનિંગ કરવાનું હોય તો એની માટે આ જે ઇન્સ્પેક્શન છે એ ઇન્સ્પેક્શન કેવું છે? ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। કાસ્ટિંગના જે માપ છે એ કાસ્ટિંગના માપ જાણવાથી તેના પર આપણે મશીનિંગ પ્રક્રિયા થયા પછી દાગીનાના જરૂરી માપ સાઇઝ મળશે કે નહીં તે નક્કી થાય છે। અને તેથી કાસ્ટિંગ જે છે એ કાસ્ટિંગને એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું એ આ ઇન્સ્પેક્શનથી આપણે જાણી શકીએ છીએ, બરાબર। આમાં શું કરવાના છીએ? આપણે જે બી આપણો કોમ્પોનન્ટ બનાવ્યો છે એનું શું કરશું? આપણે ડાયમેન્શન મેઝર કરીશું તો આપણને ખબર પડી જશે કે આપણને જે ડાયમેન્શનનો કોમ્પોનન્ટ જોઈએ છે એ ડાયમેન્શનનો કોમ્પોનન્ટ મળ્યો છે કે નહીં। થર્ડ વન છે સાઉન્ડ ટેસ્ટ। હવે સાઉન્ડ ટેસ્ટ શું છે? તો જે બી આપણો કાસ્ટિંગનો કોમ્પોનન્ટ છે તેના અવાજ પરથી જાણી શકાય કે જે કોમ્પોનન્ટ છે, જે કાસ્ટિંગની પ્રોડક્ટ છે, એ કાસ્ટિંગની પ્રોડક્ટમાં કોઈ ક્રેક કે ઇન્ક્લુઝન છે કે નહીં। કઈ રીતે જાણી શકાય? જો કોઈ પણ કાસ્ટિંગનો કોમ્પોનન્ટ છે એ કાસ્ટિંગના કોમ્પોનન્ટમાં જો કોઈ પણ ડિફેક્ટ ના હોય તો જ્યારે આપણે એમાં રણકાર કરીશું, મીન્સ કે સપોઝ એને અથડાઈએ તો આપણને પ્રોપર અવાજ મળશે, અને સપોઝ કોઈ પણ ક્રેક રહી ગઈ હશે તો શું થશે કે અવાજ જે છે એ અવાજ આપણને પ્રોપર મળશે નહીં। એના પછી કયો ટેસ્ટ છે? એના પછી છે ઇમ્પેક્ટ ટેસ્ટ। હવે ઇમ્પેક્ટ ટેસ્ટમાં શું કરવાનું છે? તો જે બી આપણો કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટનો જે ડિઝાઇન લોડ છે એ ડિઝાઇન લોડ જેટલો જ લોડ જે છે એ કાસ્ટિંગના કોમ્પોનન્ટ પર અપ્લાય કરવાનો, અને પછી આપણે જોવાનું કે
એ જે આપણો કોમ્પોનન્ટ છે એ લોડ બેર કરી શકે છે કે નહીં, એમાં એ લોડ વહન થઈ શકે છે કે નહીં, તો આ શું છે? ઇમ્પેક્ટ લોડ છે. એના પછી છે પ્રેશર ટેસ્ટ. હવે ખાસ કરીને જ્યારે કાસ્ટિંગથી આપણે વેસલ જેવા કોમ્પોનન્ટ બનાવતા હોઈએ તો વેસલ કોમ્પોનન્ટ્સ છે, વેસલ્સ છે, એની માટે પ્રેશર ટેસ્ટ જરૂરી છે. હવે પ્રેશર ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે જે વેસલ છે એ વેસલમાં લિક્વિડ ભરવામાં આવે છે અને લિક્વિડ ભર્યા પછી શું કરવામાં આવે છે? એના પર પ્રેશર અપ્લાય કરવામાં આવે છે. જો પ્રેશર અપ્લાય કરીશું તો શું થશે કે જે વેસલ છે એ વેસલમાં કોઈ લીકેજ છે કે નહીં તે જાણી શકાય છે. તો આ શું છે? પ્રેશર ટેસ્ટ છે. એના પછી છે એક્સરે ટેસ્ટ. હવે એક્સરે ટેસ્ટ છે એ એક્સરે ટેસ્ટ કઈ રીતે થાય છે, શેની માટે યુઝ થાય છે? તો એક્સરે ટેસ્ટ જે છે એ એક્સરે ટેસ્ટની મદદથી જે આપણો કાસ્ટિંગનો કોમ્પોનન્ટ છે એ કાસ્ટિંગના કોમ્પોનન્ટની સરફેસની નીચે પોરોસિટી છે, ક્રેક છે, હોલ છે, હવે આ બધા જે કોમ્પોનન્ટ આ બધી જે ડિફેક્ટ્સ જેમ કે પોરોસિટી છે, ક્રેક, ક્રેક્સ છે, હોલ છે, આ બધા જો આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી ના જોઈ શકતા હોય, ઓકે, અંદર બટ ઓબ્વિયસ છે કોઈ કોમ્પોનન્ટ છે, એ કોમ્પોનન્ટની અંદરની બાજુ કોઈ ક્રેક છે કે પોરોસિટી છે, તો એ આપણે નરી આંખે ના જોઈ શકીએ. તો એની માટે શું કરવું પડે? આપણે એક્સરે ટેસ્ટ કરવો પડે, બરાબર? તો સરફેસની અંદર રહેલા પોરોસિટી છે, ક્રેક્સ છે, આ બધું એક્સરે ટેસ્ટથી જાણી શકાય છે. હવે આ ટેસ્ટ માટે શું કરવામાં આવે છે? તો જે બી આપણો કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં એક્સરે કિરણો, એક્સરે રે જે છે એ પાસ કરીને તેની ફિલ્મ લેવામાં આવે છે અને જે ફિલ્મ છે એ ફિલ્મ પરથી આપણને કોઈ પણ કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટ પર શું કહેવાય, કોઈ ડિફેક્ટ છે કે નહીં એ ઇઝીલી જાણી શકાય છે. તો આ શું છે? એક્સરે ટેસ્ટ છે. એના પછી છે મેગ્નેટિક ટેસ્ટિંગ. હવે મેગ્નેટિક ટેસ્ટિંગમાં શું કરવામાં આવે છે? તો જ્યારે કાસ્ટિંગનો કોમ્પોનન્ટ છે, કાસ્ટિંગના કોમ્પોનન્ટમાં એકદમ નાની ક્રેક હોય અને એ નાની ક્રેક છે કે નહીં તે જાણવા માટે મેગ્નેટિક ટેસ્ટ કરવામાં આવે છે, ઓકે. હવે મેગ્નેટિક ટેસ્ટમાં શું થાય છે? તો જે બી આપણું જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની સરફેસ જે છે એ કેટલ અને લીસી હોવી જરૂરી છે, ઓકે. હવે આની માટે શું કરવામાં આવે છે? તો જે બી આપણું કોમ્પોનન્ટ છે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે, ઓકે. અને પછી જે કોમ્પોનન્ટની સરફેસ છે એ સરફેસ પર મેગ્નેટિક પાર્ટિકલ્સ મૂકવામાં આવે છે. જો જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં જો ક્રેક કે પોરોસિટી હશે તો જે મેગ્નેટિક પાર્ટિકલ છે એ મેગ્નેટિક પાર્ટિકલ એ ક્રેક અને પોરોસિટીમાં જમા થશે, બરાબર? અને એના પરથી આપણે ડિસાઈડ કરી શકીશું કે જે આપણો કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટમાં કોઈ ડિફેક્ટ છે કે નહીં, ક્રેક અને પોરોસિટી જેવી ડિફેક્ટ છે કે નહીં. સિમ્પલ છે, ડિફેક્ટ હશે તો જે મેગ્નેટિક પાર્ટિકલ છે એ ડિફેક્ટમાં ભેગા થશે. એના પછી છે પેનિટ્રન્ટ ટેસ્ટિંગ. હવે પેનિટ્રન્ટ ટેસ્ટિંગમાં શું થાય છે? તો આ જે ટેસ્ટ છે એ ફેરસ અને નોન ફેરસ મટીરિયલ માટે થાય છે અને આ જે મેથડ છે એ કેવી છે? એકદમ ઇઝી છે. હવે આ ટેસ્ટમાં પ્રથમ દાગીનાની સપાટી પર ફ્લોરેસન્ટનો છંટકાવ કરવામાં આવે છે. પેનિટ્રન્ટ ટેસ્ટ છે એમાં શું કરવાનું તમારે? તો જે બી આપણો કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ પર ફ્લોરેસન્ટ નાખી દેવાનું, ઓકે. અથવા તો જે આપણો કોમ્પોનન્ટ છે એને ફ્લોરેસન્ટ લિક્વિડમાં ડૂબાડી દેવાનું, બરાબર? એટલે એક લેયર બની જશે. પછી એ જે આપણો કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટને પાણીથી સાફ કરી દેવાનું અને એના પછી એના પર ડેવલપર લગાવવાનું. એટલે શું થશે કે જે જગ્યાએ ક્રેક હશે એ જગ્યાએ શું થશે કે જે ફ્લોરેસન્ટ છે એ ફ્લોરેસન્ટ દૂર થશે અને ક્રેક જે છે એ ક્રેક આપણે ઇઝીલી જોઈ શકીશું. તો આ શું છે? પેનિટ્રન્ટ ટેસ્ટ છે. એના પછી છે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ. હવે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ શેની માટે યુઝ થાય છે? તો આ જે ટેસ્ટિંગ છે એ એકદમ અત્યારની આધુનિક પ્રક્રિયા છે અને આ ટેસ્ટિંગમાં જે કોમ્પોનન્ટ છે જે કાસ્ટિંગ પ્રોડક્ટ છે એની અંદર ક્રેક છે, પોરોસિટી છે, ઇન્ક્લુઝન જેવી ડિફેક્ટ છે કે નહીં તે જાણી શકાય છે. હવે આ જે મેથડ છે આ મેથડમાં શું કરવામાં આવે છે? તો આપણો જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની જે સપાટી છે એને સૌથી પહેલાં તો લીસી બનાવી દેવાની,
પછી એના ઉપર બે પ્રોબ લેવાના. બે પ્રોબ કયા કયા? તો ટ્રાન્સમીટર પ્રોબ છે અને રિસીવર પ્રોબ છે. એને આપણા કાસ્ટિંગની સરફેસ પર ગોઠવવામાં આવે છે. અને આ જે પ્રોબ છે, આ પ્રોબને સેની સાથે જોડવામાં આવશે? સીઆરઓ સ્ક્રીન સાથે જોડવામાં આવશે. પ્રોબને મૂકતા પહેલાં સપાટી પર ઓઇલની ફિલ્મ લગાવવામાં આવે છે. કેમ લગાવવામાં આવે છે? તો જેથી કરીને આપણું જે પ્રોબ છે, પ્રોબને જ્યારે તમે સરફેસ પર રન કરાવો તો ઇઝીલી રન થઈ શકે, સહેલાઈથી સરકી શકે, બરાબર. હવે ટ્રાન્સમીટર પ્રોબ વડે દાગીનામાં અલ્ટ્રાસોનિક વેવ જે છે, એ અલ્ટ્રાસોનિક વેવ પર સપાટી મૂકવામાં આવે છે અને જે દાગીનામાંથી પરિવર્તિત થઈ રિસીવર પ્રોબ મારફતે સીઆરઓ સ્ક્રીનમાં જોઈ શકાય. જો ખામી હશે તો આ જે વેવ છે એ સ્પષ્ટ રીતે સીઆરઓ સ્ક્રીનમાં જોઈ શકાશે. તો આ જે મેથડ છે એ શું છે? અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ છે. હવે રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન કાસ્ટિંગ મેથડ. હવે આપણે એક કાસ્ટિંગની એક મેથડ જોઈશું. એ મેથડનું નામ છે વેક્યુમ કાસ્ટિંગ. નાઉ ડેઝ વેક્યુમ કાસ્ટિંગ એન્ડ મેગ્નેટિક કાસ્ટિંગ આર રિસેન્ટ મેથડ્સ ઓફ કાસ્ટિંગ. ધ ફોલોઈંગ ઇઝ વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસ. હવે અત્યારે જે છે, અત્યારના ટાઈમમાં વેક્યુમ કાસ્ટિંગ અને મેગ્નેટિક કાસ્ટિંગનો ઉપયોગ થાય છે. વેક્યુમ કાસ્ટિંગ, ધ ફોલોઈંગ આર ધી ઇક્વિપમેન્ટ્સ ઓફ વેક્યુમ કાસ્ટિંગ. હવે વેક્યુમ કાસ્ટિંગના કયા કયા ઇક્વિપમેન્ટ્સ છે તે આપણે જોઈએ. સૌથી પહેલું છે સ્પેશિયલ મેટલ પેટર્ન. સેકન્ડ વન ઇઝ ટુ વોલ મોલ્ડિંગ બોક્સ. થર્ડ વન ઇઝ વેક્યુમ પમ્પ. Fourth one is arrangement of push and pull heated plastic sheet. તો આ ચાર જે છે એ વેક્યુમ કાસ્ટિંગના શું છે? કોમ્પોનન્ટ, એટલે કે ઇક્વિપમેન્ટ્સ છે વેક્યુમ કાસ્ટિંગ માટેના. આપણે ખાલી વેક્યુમ કાસ્ટિંગ જે છે એની મેથડ જોવાની છે કે વેક્યુમ કાસ્ટિંગ કઈ રીતે થાય છે અને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે. એ સિક્વન્સ ઓફ સ્ટેપ્સ ઓફ વેક્યુમ કાસ્ટિંગ. સૌથી પહેલું સ્ટેપ, પેટર્ન ઇઝ પ્લેસ્ડ ઓન કેરિયર પ્લેટ એન્ડ હીટેડ પ્લાસ્ટિક શીટ. હવે જે પેટર્ન છે એ પેટર્નને હોલો કેરિયર પ્લેટ છે એના પર મૂકીને તેના પર નરમ કરેલી જે પ્લાસ્ટિક શીટ છે, પ્લાસ્ટિક શીટ મૂકવામાં આવે છે. વેક્યુમ ઇઝ ક્રિએટેડ ઇન કેરિયર પ્લેટ. પેટર્ન ઇઝ પ્લેસ્ડ ઇન ટુ વોલ મોલ્ડિંગ બોક્સ એન્ડ સેન્ડ ઇઝ ફિલ્ડ અરાઉન્ડ ગિવિંગ વાઇબ્રેશન. ઇટ બીકમ્સ કોમ્પેક્ટ. સ્ક્રુ ઇઝ પ્રોવાઇડેડ ઓન ટોપ ઓફ મોલ્ડ. વેક્યુમ ઇઝ ડેવલપ્ડ ઇન ધી બોક્સ સો દેટ સેન્ડ પાર્ટિકલ સ્ટીક ટુગેધર એન્ડ મેક બોન્ડ. હવે કેરિયર પ્લેટ જે છે એ કેરિયર પ્લેટમાં ત્યારબાદ વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે, બરાબર. પેટર્ન પર જે બે દિવાલોવાળો મોલ્ડિંગ બોક્સ છે એ મૂકીને તેમાં રેતી ભરવામાં આવે છે અને જેને ધ્રુજારી આપી કોમ્પેક્ટ બનાવવામાં આવે છે. હવે મોલ્ડના ઉપરના ભાગે સ્ક્રૂ મૂકવામાં આવે છે અને ત્યારબાદ બોક્સમાં વેક્યુમ આપવામાં આવે છે જેથી રેતીના જે કણો છે એ રેતીના કણો એકબીજા સાથે મજબૂતાઈથી બંધાઈ જાય. નાઉ વેક્યુમ ઇઝ રિલીઝ ફ્રોમ કેરિયર પ્લેટ. સો મોલ્ડ સ્ટ્રીપ્સ જોઈન મોલ્ડ કોપ એન્ડ ડ્રેગ ફોર મોલ્ટન મેટલ. વેક્યુમ ઇઝ મેન્ટેન ટીલ મેટલ સોલિડિફાઈઝ. કેરિયર પ્લેટની અંદરનું વેક્યુમ રિલીઝ કરવામાં આવે છે જેથી મોલ્ડ જે છે સ્લીપ થઈ જાય છે અને મોલ્ડના કોપ અને ડ્રેગ ભાગને શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે અને હવે એની અંદર જે મોલ્ટન મેટલ છે મોલ્ટન મેટલને રેડવામાં આવે છે. જ્યાં સુધી ધાતુ જે છે એ સોલિડિફાઈ ના થાય ત્યાં સુધી વેક્યુમને જાળવી રાખવામાં આવે છે. ફોર્થ વન, રિલીઝિંગ વેક્યુમ એન્ડ સેપરેટિંગ સેન્ડ રિક્વાયર્ડ કાસ્ટિંગ ઇઝ અચીવ્ડ. હવે જો આપણું મોલ્ટન મેટલ છે સોલિડિફાઈ થઈ જાય એના પછી વેક્યુમ છે વેક્યુમને રિલીઝ કરી દેવાનું. સેન્ડ જે છે એ સેન્ડને છૂટી પાડીને જે બી આપણને કાસ્ટિંગ જે છે એ જોઈતું કાસ્ટિંગ મેળવવામાં આવે છે. તો આ શું છે? સિક્વન્સ ઓફ સ્ટેપ્સ ઓફ વેક્યુમ કાસ્ટિંગ. હવે આપણે એના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ જોઈએ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વેક્યુમ કાસ્ટિંગ. એડવાન્ટેજીસ, મોઇશ્ચર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન સેન્ડ બાઇન્ડર. આપણું જે સેન્ડ બાઇન્ડર્સ છે એમાં મોઇશ્ચરની જરૂર પડતી નથી. Due to vacuum air will not be there in molten metal, so oxidation is not possible. Vacuum air હોય તો વેક્યુમ એરના કારણે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલનું ઓક્સિડેશન થતું નથી. Less skill is required. ઓછા કુશળ કારીગરની જરૂર પડે છે. This is fast process and better production rate. આ પ્રોસેસ છે કેવી છે? ફાસ્ટ છે.
અને પ્રોડક્શન રેટ બી કેવો છે, સારો છે. ઇટ ઓલ્સો ગીવ બેટર સરફેસ ફિનિશ, તે જે છે એ સારી સરફેસ ફિનિશ આપે છે. ડિસએડવાન્ટેજીસ શું છે? ઇનિશિયલ કોસ્ટ ઇઝ હાઈ ડ્યુ ટુ ટુ વોલ મોલ્ડ, વેક્યુમ પમ્પ એન્ડ અધર ઇક્વિપમેન્ટ. હવે વેક્યુમ કાસ્ટિંગમાં જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ ઇક્વિપમેન્ટના કારણે આ જે પ્રોસેસ છે એનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે, હાઈ છે. સ્પેસિફિક સેન્ડ ઇઝ ઓનલી યુઝડ સો પ્રોસેસ બિકમ્સ કોસ્ટલી. હવે વેક્યુમ કાસ્ટિંગ છે એ વેક્યુમ કાસ્ટિંગમાં આપણે કોઈ પણ સેન્ડ યુઝ કરી શકતા નથી, એટલા માટે આ જે પ્રોસેસ છે એ કેવી છે, કોસ્ટલી છે. હવે આપણે જોઈએ એપ્લિકેશન ઓફ વેક્યુમ કાસ્ટિંગ. ઇટ ઇઝ યુઝડ ફોર લિક્વિડ ફોર્મ મેટલ્સ વિચ ગેટ્સ કેમિકલ રિએક્શન વિથ ઓક્સિજન, નાઇટ્રોજન ઓર હાઇડ્રોજન, એન્ડ ઓલ્સો યુઝડ ફોર મેટલ્સ વિચ જનરેટ્સ ઇમ્પ્યોરિટી ડ્યુરિંગ પ્રોસેસ. જે ધાતુઓ પ્રવાહી સ્વરૂપમાં હવામાંના ઓક્સિજન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન વાયુઓ સાથે રિએક્શન કરતા હોય અથવા અશુદ્ધિઓ ઉત્પન્ન કરતી હોય તેવી ધાતુની પ્રક્રિયામાં વેક્યુમ કાસ્ટિંગનો ઉપયોગ થાય છે. હવે કાસ્ટિંગ જે છે એ કાસ્ટિંગમાં આપણે કયા કયા મટીરિયલનો યુઝ કરીએ છીએ એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો મેઇનલી બે ટાઈપના મટીરિયલ આપણે કાસ્ટિંગમાં યુઝ કરીએ છીએ, ફેરસ મેટલ છે અને નોન ફેરસ મેટલ છે. ફેરસ એટલે કે લોહ ધાતુઓ અને નોન ફેરસ એટલે કે અલોહ ધાતુઓ. હવે ફેરસમાં કયા કયા આવે છે, તો મેઇનલી કાસ્ટ આયર્ન છે અને સ્ટીલ છે. કાસ્ટ આયર્નમાં કયા કયા કાસ્ટ આયર્ન તમે યુઝ કરી શકો છો, ગ્રે કાસ્ટ આયર્નનો યુઝ થાય છે, મેલેબલ કાસ્ટ આયર્નનો યુઝ થાય છે, વ્હાઇટ કાસ્ટ આયર્નનો યુઝ થાય છે અને નોડ્યુલર કાસ્ટ આયર્નનો યુઝ થાય છે. અને સ્ટીલમાં શેનો શેનો યુઝ થાય છે, તો પ્લેન કાર્બન સ્ટીલનો યુઝ થાય છે, લો અલોય સ્ટીલનો યુઝ થાય છે, હાઈ અલોય સ્ટીલનો યુઝ થાય છે અને સ્ટેનલેસ સ્ટીલનો યુઝ થાય છે. અને નોન ફેરસ મેટલ છે, નોન ફેરસ મેટલમાં શેનો યુઝ થાય છે, એલ્યુમિનિયમ અલોય, મેગ્નેશિયમ અલોય, ઝિંક અલોય, નિકલ અલોય એન્ડ કોપર અલોય. હવે બે ટોપિક છે, હવે એમાં કયું છે, તો મેટલ કાસ્ટિંગ જે છે એ મેટલ કાસ્ટિંગમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ, એના પછી કાસ્ટિંગ કરતા ટાઈમે તમારે કયા કયા પ્રિકોશન્સ, કયા કયા કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ ટોપિક. તો જુઓ, કાસ્ટિંગ ટાઈમે તમારે કઈ કઈ વસ્તુ યાદ ધ્યાનમાં રાખવી પડે, તો જે બી કાસ્ટિંગ કરે છે, જે પર્સન કાસ્ટિંગ કરે છે એને એપ્રોન પહેરવાનું, હિલ્સવાળા બૂટ પહેરવાના, ફાઉન્ડ્રીમાં ટૂલ અને સાધનોને યોગ્ય રીતે રેકમાં મૂકવાના, હેરફેરની જગ્યા સાફ રાખવી, લેડલની હેરફેર કરતા માણસોએ અવાહક હાથ મોજા પહેરવા, દેટ મીન્સ તમારે હેન્ડ ગ્લોવ્સ પહેરવા જોઈએ, પછી કોઈ પણ ધૂળ છે, અન્ય નકામા પદાર્થોનો યોગ્ય નિકાલ કરવો, ગરમ કાસ્ટિંગને સાણસી અથવા યોગ્ય ફોર્કથી પકડવા, બટ ઓબ્વિયસ મોલ્ટન મેટલને આપણે ગરમ ગરમ હાથમાં તો પકડવાના છીએ નહીં, એની માટે તમારે કોનો યુઝ કરવાનો, સાણસીનો યુઝ કરવાનો. કોર કે મોલ્ડના બેકિંગ માટે ઓવનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. ઓકે, તો આ શું છે, સેફ્ટી પ્રિકોશન્સ ફોર કાસ્ટિંગ પ્રોસેસ. હવે કાસ્ટિંગમાં કયા કયા પોરિંગ ઇક્વિપમેન્ટ્સ છે એ મેં ચલાવ્યું નથી, એ તમારે સેલ્ફ સ્ટડીમાં રહેશે. તો ચેપ્ટર નંબર 3 મેટલ કાસ્ટિંગ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4 વેલ્ડિંગ પ્રોસેસીસ ચાલુ કરીશું. થેન્ક યુ.